વેલકમ ઓલ સ્ટુડન્ટ્સ. ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 1 વાસ્તવિક સંખ્યાઓ. આપણે પ્રથમ એક ઉદાહરણ દ્વારા આ પ્રવિધિનો ઉપયોગ કરીએ. કઈ પ્રવિધિ? યુક્લિડની ભાગ પ્રવિધિ. ધારો કે બે પૂર્ણાંકો 455 અને 42નો ગુસા શોધવો છે. આપણે મોટા પૂર્ણાંક 455થી શરૂઆત કરીએ, ત્યારબાદ તેના પર આપણે યુક્લિડનું પૂર્વ પ્રમેય વાપરીએ. ચાલો બેટા, ધીમે ધીમે હું તમને ગણતરી પણ કરાવી રહ્યો છું. પૂરેપૂરું ધ્યાન આમાં હોવું જોઈએ. શું કહે છે બેટા, એમાં ધ્યાન આપો. તો 455 બરાબર નાનો પૂર્ણાંક છે 42. તો 42ને એવી કઈ સંખ્યા વડે ગુણીએ કે જેથી કરીને 42થી નાની શેષ રહે? 42 એકુ 42, એવું કરતું જાઓ તો 42 × 10 એટલે 420. 455માંથી 420 જાય તો 35 શેષ વધે, જે 42થી નાની છે. હવે આ 42 છે ને, એને 35 વડે ભાગાકાર કરવાના. 35 એકુ 35, 42માંથી 35 જાય એટલે શેષ 7 વધે, જે 35થી નાના છે. જોજો બાળકો શું થાય છે. પહેલા 455ને 42 વડે તમે ભાગાકાર કર્યા, શેષ 35 વધી. હવે જે 42 છે એને આજે શેષ હતી એના વડે ભાગાકાર કર્યો તો શેષ 7 મળે. આ 35ને શેષ 7 વડે ગુણો, 7 × 35 તો નિશેષ મળે છે. આપણે નોંધીએ કે શેષ શૂન્ય મળે છે. હવે આપણે પ્રક્રિયા આગળ નથી કરતા. આ તબક્કે એવું નિર્ણયાત્મક રીતે કહી શકીએ કે 255 અને 42નો ગુસા 7 થાય. તમે 755 અને 42ના અવયવોની યાદી બનાવો અને નિર્ણય કરશો તો આ જ પરિણામ આવશે. એટલે બેટા, હું તમારી સમક્ષ સ્ક્રીન ઉપર એ દાખલો કરાવવા જઈ રહ્યો છું. 455 અને 42 શું કહે છે એમાં ધ્યાન આપો બાળકો. તમારી સમક્ષ ગણતરી પણ થશે. 455 અને 42નો ગુસા અમેળવો. સૂચના છે યુક્લિડની ભાગ પ્રવિધિ. તો પહેલાં તમારે નક્કી કરવાનું કે મોટો પૂર્ણાંક કોણ છે. સ્વાભાવિક છે કે 3 અંકનો પૂર્ણાંક 2 અંકથી મોટો હોય, બંને ધન ચિહ્ન છે ત્યારે. તો બેટા 455 બરાબર 42 એને ગુણ્યા 10 વત્તા 35. બરાબર, શાંતિથી તમારે કોઈ જાતની ઉતાવળ કર્યા વિના આ વસ્તુ સમજવાની હોય, અભ્યાસ કરવાનો હોય. કેવી રીતે? તો એનો હું ભાગાકાર કરું બેટા. 455 10 વડે, બરાબર 455 10 × 40, બરાબર અહીંયા આવ્યા 5. આપણે કોઈ જાતની ઉતાવળ કરવાની નથી. અહીંયા 42, અહીંયા 42 છે બેટા. 455 અને 42 તો 42 એકુ 42, શેષ આવી 3. ભાગના લે ભાગમાં પડ્યું 0 એટલે 42 × 10 420 થશે, શેષ આવશે 35. બરાબર છે, શેષ કેટલી આવશે? 35, જે આપણે અહીંયા જોઈ. હવે બેટા જે 42 છે, આ 42 એના શેષ વડે ભાંગો. 35 એકુ 35, શેષ આવી 7. હવે જે આ 35 છે એને 7 વડે ભાંગો. 7 × 5 = 35 તો અહીંયા શેષ 0 છે. તો અંતિમ 0 શેષ 7 છે. તેથી ગુસા 455 42 = 7. બીજું કંઈ પણ કરાવું એ પહેલાં ખાલી આટલો સ્ક્રીનશોટ લ્યો. એક્ઝામ્પલ, તમારું જે પ્રશ્ન મેં તમને કીધો તો યુક્લિડની ભાગ પ્રવિધિ લખો. તો આને એ કહેવાય, બી છે, ક્યુ છે, આર છે. આર હંમેશા આનાથી નાનું હશે. ચાલો, હવે આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ હતું. હવે આપણા ગણિતમાં, બરાબર છે, આપણા ગણિતની અંદરમાં અહીંયા ઉદાહરણ 1 આપેલું છે. જો તારીઓ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 4052 અને 12576નો ગુસા શોધો. બરાબર, તો તમારી સ્ક્રીન ઉપર હું તમને એનો ગુસા મેળવી દઉં છું. કોઈ જાતની ઉતાવળ કરતા નહીં. બરાબર છે, તમારી સ્ક્રીન ઉપર જોતા રહ્યું.
આજની તારીખ 17/6/10 ગણિત સ્વાધ્યાયે વાસ્તવિક સંખ્યાઓ ઉદાહરણ 1 સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો, ભલે 2-3 સ્ક્રીનશોટ લેવા પડે. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 4052 અને 12576નો ગુસાઅ શોધો. ચાલો તો પહેલાં નક્કી કરવાનું કે બંનેમાંથી મોટું કોણ છે. 12576 મોટા છે 4052. હવે વિદ્યાર્થીઓ 12576ને 4052 વડે ભાગો તો 3 વડે ભાગ આલે, બરાબર. 4 × 3 = 12 અને 52 × 3 = 156, એટલે 420 શેષ વધે. હવે જોજો બેટા, તમારે ફૂટ અને પેન્સિલથી કરવાનું, ખાલી અત્યારે જો પાકા ચોપડામાં. પરીક્ષાની અંદરમાં આવા તીર ચલાવવાની જરૂર નથી, પરીક્ષામાં આવા તીર નથી ચલાવવાના. અહીંયા ખાલી સમજવા સારું, 4052 અહીંયા લખવાના, 420 છે બરાબર છે એ તમારે શાંતિથી ચલાવવાના છે. 420 બરાબર છે. શું કહે છે 420? એક સ્ટેપ છે બરાબર છે, આપણે આગળ કરવાનું છે, પછી આપણે આગળ વધીશું. 4052 અહીંયા આવશે, 4052 અહીંયા, 420. બેટા 420 વડે 4052ને ભાગ ચલાવશો તો 9 વડે ભાગ આવશે અને શેષ આવે છે 272. શેષ કેટલી આવે છે? 272 બરાબર. અહીંયા લખી દઉં, એક એક લીટી છોડજો. 4052, 420, 9 વડે ચલાવો છો તો શેષ આવે છે 472. 272 શેષ આવે છે. હવે એ 272ને 148 વડે ભાંગો બરાબર. તમારી સમક્ષ આખો દાખલો અહીંયા કરી દઉં છું, આખો દાખલો અહીં બાજુમાં કરી દઉં છું, બાજુમાં કરી દઉં બાળકો. આર્યો દાખલાની શુભારંભ કરી દઉં. 12576, 4052 એને 3 વડે ભાંગો તો શેષ 420 વધશે. કોઈ જાતની ઉતાવળ આપણે કરતા નથી, તમને શીખવાડું છું. ભાગાકાર કરી દઉં, 12576, 4052 તન વડે, તંદુ 6, 5 × 3 = 15 વધી આવીએ, 4 × 3 = 12, 0, 2 અને 4. 4052 તો 4052 ગુણ્યા 3 કરશો તો 12156, એમાં 420 ઉમેરો એટલે 12576. 12576 બરાબર 4052 ગુણ્યા 3 + 420. યુક્લિડની ભાગ પ્રવિધિ જેવું બેટા. હવે અહીંયા 4052 બરાબર, 4052 બરાબર બેટા 420 આજે શેષ હોય હતી ને એ 420 તમારી સમક્ષ 4052ને 420 વડે ભાગાકાર કરું તો 9 વડે ભાગ ચાલે. 900, 9 × 2 = 18 આટલો વધી આવીએ, 9 × 4 = 36 અને 1 = 37. અહીંયા 2, 10 × 5 = 15 માંથી 8 જાય એટલે 7. 9 માંથી 272 શેષ વધે, અહીંયા 9 આવશે, 272 શેષ વધે. હવે જે આ 420 છે એને 272 વડે ભાગવાનું. 272 × 272 બરાબર છે. હાલો ભાગાકાર કરીએ, 420 272 × 272 8 × 11 = 4 = 148 શેષ વધશે. હવે બેટા 272 છે એને 148 વડે ભાંગો. 272ને 148 વડે ભાંગશો તો 124 શેષ વધે છે. હવે 148ને તમે 124 વડે ભાંગો
તો 24 શેષ વધશે 124 ને તમે 24 પંચા 120 કરશો તો 4 શેષ વધશે ઈ 24 ને તમે 4 વડે ભાંગો 6 4 24 તો શૂન્ય વધે એટલે અહીંયા છેલે 4 વધ્યો જોતા રહ્યો બરાબર કોઈ ઉતાવળ નથી કરવાની પહેલા રકમનો સ્ક્રીનશોટ લઈ લ્યો ઉદાહરણ 1 જેની પાસે ગણિત નથી પણ લખી શકશે ઉદાહરણ 1 કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 4052 અને 12576 નો ગુસા શોધો ગુસા તમારી સામે છે 12576 સ્ક્રીન ઉપર 4052 ગુણ્યા 3 વત્તા 420 હવે આ 4052 ને શેષ વડે ભાગાકાર કરવાનો 9 વડે 272 તમારો ભાગાકાર સ્ટ્રોંગ હોવો જોઈએ 420 ને 272 વડે તો 148 બરાબર 272 ને 148 વડે તો 124 148 ને 124 વડે તો 24 124 ને 24 વડે તો 4 અને 24 ને તમે 4 વડે ભાગો 6 4 24 અહીંયા છેલે 4 આવ્યા અંતિમ શૂન્યતર શેષ 4 છે જો આ મીંડું નથી બરાબર આ ચેકો છે અંતિમ શૂન્યતર શેષ 4 છે તો ગુસા 12576 અને 4052 બરાબર 4 સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે તમને પહેલું ઉદાહરણ પૂર્ણ જાહેર થાય છે ઓકે બેટા હવે આપણે નવા વિડીયોમાં મળીએ